જામનગર શહેરમાં હાર્દિક પટેલનું કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગરમાં ગ્રામ્ય 77ની સીટ પર હાર્દિક ઉમેદવારી નોંધાવે તેવી શક્યતાઓ છે. આ કાર્યક્રમમાં ખંભાડિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ તેમજ શહેર પ્રમુખ તેમજ જિલ્લા પ્રમુખ હાજર રહ્યા હતા. અહેવાલ પરાક્રમસિંહ રાણા, જામનગર. જામનગર મારી ઈચ્છા છે, જે રીતે અહીંયાના વિસ્તારને હું સમજું છું, જે રીતે અહીંયાના વિસ્તારને મારે સમજવો છે, એ રીતે મેં જામનગર મારી પ્રાયોરિટી મૂકી છે. પણ છતાંય કોઈ નવું પાર્ટી આપશે તો એ પ્રમાણે કરીશ. જામનગરની અંદર જે રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત હોય, જામનગર જિલ્લાની વાત હોય, મેં વારંવાર પહેલાં પણ કીધું હતું, હજુ પણ કહું છું કે આટલી બધી અહીંયા કંપનીઓ હોવા છતાંય અહીંયાના લોકોને નોકરી શા માટે નથી મળી. આટલી મોટી કંપનીઓ હોવા છતાંય અહીંયાનો ખેડૂત દુઃખી કેમ છે? આખા ભારત વિશ્વની અંદર ખારા પાણીને મીઠા પાણી કરવા માટેની વ્યવસ્થાઓ થઈ છે, છતાંય દેવભૂમિ દ્વારકામાં પાણીની આટલી મોટી તંગી કેમ છે? આટલો મોટો દરિયા કિનારોનો વિસ્તાર છે, છતાંય અહીંયાના લોકોને ક્યાંક ને ક્યાંક દુઃખી ગરીબીમાં રહેવું શા માટે પડે છે? તો ઘણા બધા પ્રશ્નો ખાસ કરીને જામનગરના લોકો માટેના છે, દેવભૂમિ દ્વારકા જિલ્લા માટેના છે. તો આ બધા મુદ્દાઓનું મને એવું લાગે છે કે લડીશું તો સમાધાન થઈ શકે. અને 25 વર્ષનો યુવાન છું, સ્વાભાવિક રીતે તમે હું બધા જ અલગ અલગ જગ્યાએ વાતો કરતા હોઈએ છીએ કે યુવાનોએ રાજનીતિમાં આવવું જોઈએ. તો યુવાન તરીકે રાજનીતિને પસંદ કરી છે કે કાંઈક સારું કરવું જોઈએ? એકચ્યુઅલી ચૂંટણીમાં મુખ્ય મુદ્દો કયો છે? સૌથી મુખ્ય મુદ્દો હાર્દિક પટેલ તમને તમે લગતી જ્યારે ચૂંટણીમાં લડવા આવે ત્યારે એના 2-3 મુદ્દાઓ હોય છે. જામનગર લોકસભા માટે મારા 4 મુદ્દા છે, મેં ટીવીમાં પણ કહ્યું હતું, અત્યારે આપને પણ કહું છું. પહેલો મુદ્દો છે સારું શિક્ષણ અને સસ્તું શિક્ષણ. બીજો મુદ્દો છે શિક્ષણ પૂરું થાય એટલે અને રોજગારી. ત્રીજો મુદ્દો છે ખેડૂતોની આત્મહત્યા રોકવી. અને ચોથો મુદ્દો છે જીતીને આવો તો વધુમાં વધુ સમય પોતાના વિસ્તારમાં રાખો. સરકારી વકીલ વારંવાર તારીખો લે છે. હકીકતમાં બંધારણની કલમ 32 પ્રમાણે એવું કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિને ચૂંટણી લડવા માટેનો અધિકાર આપવો જોઈએ. ભાજપની અંદર 5-5 વર્ષની સજાવાળા લોકો છે. બાબુભાઈ બોખરિયા ઉપર પણ 3 વર્ષની સજા છે, છતાંય એ લોકો ચૂંટણી